સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રેન્જ આઈજીની ટીમ તેમજ પલસાણા પોલીસની સંયુક્ત બાતમીના આધારે એક બંધ બોડીના ટેમ્પામાંથી પાંચસો ને ચોત્રીસ પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે આ ગુનામાં ટેમ્પો ડ્રાઈવરની અટકાયત કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી બાવીસ લાખ ચોવીસ હજારનો મુદ્દા માલ કબજે લીધો હતો હાલમાં સુરત જિલ્લાના પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પલસાણા પોલીસ મથક વિસ્તારમાં રેન્જ આઈજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પલસાણા પીએસઆઈ ચેતન ગઢવી તેમજ પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ બાબાભાઈએ સંયુક્ત રાહી બાતમીને આધારે બલેશ્વર ગામના પાટિયા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી અમદાવાદ તરફના ટ્રેક પર એક શંકાસ્પદ ટાટા ટેમ્પો નંબર ડીડી વન એચ બાણું જેમાં તપાસ કરતા વિદેશી દારૂ તેમજ બિયરની બોતલો મળી આવી હતી પોલીસે રાજસ્થાનના ટેમ્પો ડ્રાઈવર છવીસ વર્ષીય બળવંત કૃષ્ણ રામ બિશ્નુની અટકાયત કરી રૂપિયા સત્તર લાખ ઓગણીસ હજાર થી વધુની કિંમતનો વિદેશી દારૂ તેમજ પાંચ લાખની કિંમતનો ટેમ્પો અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા બાવીસ લાખ ચોવીસ હજાર છસો નો મુદ્દામાલ કબજે લીધો હતો પોલીસે ગોવાથી દારૂ ભરાવનાર સુનીલ બિશ્નોઈ અને દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે